વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે નેતાઓ દ્વારા હવે હલકી કક્ષાની વાણી વિલાસ કરવાનું શરૂ કરાયું છે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પ્રધાનમંત્રી મોદી પર અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ પણ અય્યરને તેમના જ અદામાં અલગથી જવાબ આપ્યો છે જોઈએ આ અહેવાલ દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ બાબા સાહેબ આંબેડકર સેન્ટરનું ઉદઘાટન મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું કોંગ્રેસે એક પરિવારને મહત્વ આપવા બાબા સાહેબના યોગદાનને દબાવ્યું પીએમના નિવેદન પર કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે આપ્યું નિવેદન મણિશંકર અય્યરે ખૂબ જ ખરાબ રીતે ટિપ્પણી કરી મણિશંકરે મોદીને નીચ અને અસભ્ય સુદ્ધા કહી દીધું 2014માં લોકસભા ચૂંટણીના સમયે પીએમ મોદીને અય્યરે ચાવાળો કીધો હતો નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત ઇન્ટરનેશનલ બાબા સાહેબ આંબેડકર સેન્ટરનું ઉદઘાટન કર્યું આ અવસર પર તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું અને જણાવ્યું કે કોંગ્રેસ એક પરિવારને આગળ વધારવા માટે બાબા સાહેબના યોગદાનને દબાવ્યું પીએમના આ નિવેદન પર કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે ખૂબ જ ખરાબ રીતે ટિપ્પણી કરી છે તેમણે મોદીને નીચ અને અસભ્ય સુદ્ધા કહી દીધું અય્યરે આની પહેલા 2014ની સાલમાં લોકસભા ચૂંટણીના સમયે પીએમ મોદીને ચાવાળો કહેતું નિવેદન આપ્યું હતું પીએમએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે બાબા સાહેબના નામ પર વોટ માંગવાવાળા ખેર શું કહેવું લોકો આજકાલ ભોલે બાબાને યાદ કરી રહ્યા છે પીએમના આ નિવેદનથી મણિશંકર અય્યર એટલા નારાજ થયા કે તેમણે પીએમની વિરુદ્ધ જોરદાર આગ ઓકી અય્યરે કહ્યું કે મને લાગે છે કે આ વ્યક્તિ ખૂબ જ નીચ કક્ષાનો છે તેમાં કોઈ સભ્યતા નથી અને આવા અવસર પર આ પ્રકારની ગંદી રાજનીતિ કરવાની શું આવશ્યકતા છે ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ એક ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે તેઓ શિવ ભક્ત છે પીએમએ આ નિવેદનને આધાર બનાવી રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો इस परिवार के बारे में ऐसी गंदे बातें कहें और वो भी जबकि अंबेडकर जी के के, के, के याद में एक बहुत बड़ा इमारत यहाँ उसका उद्घाटन हो रहा है मुझको लगता है कि ये आदमी बहुत नीच किस्म का आदमी है इसमें कोई सभ्यता नहीं है और ऐसे व्यक्ति ऐसे मौके पर इस प्रकार की गंदी राजनीति की क्या आवश्यकता है ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપના નેતાઓની વચ્ચે જોરદાર આમને સામને જીવાજોડી કરી રહ્યા છે મણિશંકર અય્યરે નહેરુ અને ગાંધી પરિવારના યોગદાન અંગે બોલતા કહ્યું કે બાબા સાહેબના સ્વપ્નને પૂરું કરવામાં સૌથી મોટું યોગદાન એક વ્યક્તિનું નામ છે એ વ્યક્તિ પંડિત જવાહરલાલ નહેરુ છે અય્યરે આટલાથી રોકાતા નથી અને તેમણે ત્યારબાદ જણાવ્યું કે જે પરિવાર બાબા સાહેબને આટલું સન્માન આપ્યું તે પરિવાર અંગે આવું નિવેદન શોભતું નથી વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ ત્યારબાદ સંસદીય મર્યાદાની હદ તોડી નાખી અને પીએમ માટે ખૂબ જ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો શ્રીમાન મણિશંકર અય્યર એમણે કહ્યું આ મોદી તો નીચ જાતિનો છે આ મોદી તો નીચ છે ભાઈઓ બહેનો આપણ ગુજરાતનું છે કે નહીં આપણ ગુજરાતનું છે કે નહીં આપણ ભારતની મહાન પરંપરાનું છે કે નહીં અરે આ તો મોગલાઈ માનસિકતા છે જ્યાં ઊંચ નીચના કુસંસ્કાર હિન્દુસ્તાનમાં તમે નાખ્યા અને આ દેશમાં આ મોગલાઈ સંસ્કાર એવા હતા કે જેના કારણે ગામડામાં કોઈ ભૂતકાળમાં સારા કપડા પહેરીને નીકળે તો પણ આ મોગલાઈ સંસ્કાર વાળાઓને સહન નહોતા થતા
अय्यर ना विवादित अने असभ्य भाषा पर मोदी नो जवाब जिमने मारा माटे आ शब्द प्रयोग कह्या तेमनी विरुद्ध मां एक पण शब्द नहीं कमर ना निशान पर बटन दबावी ने उच्च काम करवानो छे कोई अपशब्द बोले नहीं जाहिर जीवन मां मान मर्यादा भाजप ना संस्कार મોદીએ તેમના અપમાનનો બદલો ભાજપને મત આપી વાળવા કહ્યું અય્યરના નિવેદન અંગે જવાબ આપતા નરેન્દ્ર મોદીએ કહ્યું હું હાથ જોડીને વિનંતી કરું છું કે જેમણે મારા માટે આ શબ્દ પ્રયોગ કહ્યા છે તેમની વિરુદ્ધમાં કોઈ પણ એક શબ્દ બોલે નહીં ટ્વિટર પર પણ વિરુદ્ધ ન બોલે તેમણે જે કહ્યું તે તેમને મુબારક તમારા દિલમાં આ પ્રકારની માનસિકતા સામે રોષ હોય તો કમરના નિશાન પર બટન દબાવીને ઉચ્ચ કામ કરવાનું છે મને ભલે નીચ કહ્યો પણ મારી તમને વિનંતી છે કે કોઈ મર્યાદા ગુમાવે નહીં અપશબ્દ બોલે નહીં જાહેર જીવનમાં માન મર્યાદા એ ભાજપના સંસ્કારો છે આ પ્રકારના લોકોને પાઠ ભણાવવાનો ઉત્તમ રસ્તો મતપેટે છે ગુજરાતે ઘણા અપમાન સહન કર્યા છે 14 વર્ષના ગાળામાં અનેક અપમાન સહન કર્યા મોતના સોદાગર કહ્યા જેલમાં પૂરવાના ષડયંત્ર કર્યા હું 3 વર્ષથી સત્તામાં બેસ્યો છું પણ બદલાની ભાવનાથી એક પણ પગલું લીધું નથી એ અમારો માર્ગ નથી અમે જાહેર જીવનના મૂલ્ય માટે કામ કરવાના છીએ બ્યુરો રિપોર્ટ